बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 11.4 नो दाखला नंबर 4 धोरण 7 प्रकरण 11 परिमिति अने क्षेत्रफळ। विडियो चालू करता पहेला दर वखते जेवी सूचना छे बोर्ड पर ना अक्षरो तमे ना वाची सकता हो, अहींया पहेला ऑप्शन ना 3 डॉट्स ने क्लिक करी नीचे जे क्वालिटी नो ऑप्शन खुले छे एने तमे मेक्सिमम 1080p के 720p पसंद करो अने मोबाइल ब्राइटनेस ने थोड़ी वधारी दियो। दाखला तरफ आगळ वधीए तो चौथा दाखलामां आपणे एवुं कीधुं छे के 5.5 मीटर लांबा અને 4 મીટર પહોળા ઓરડાની બહાર, તો આપણે પહેલા એક ઓરડો બનાવી લઈએ। ઓરડો મતલબ કે એક રૂમ છે। કેટલી લંબાઈ આપણને આપી છે તો કે 5.5 મીટર, લંબાઈ છે 5.5 મીટર અને એની પહોળાઈ કેટલી આપી છે તો કે 4 મીટર। તેની બાજુએ 2.25 મીટર પહોળો વરંડો છે મતલબ કે દિવાલ છે, તો આપણે પહોળા વરંડાની પણ આપણે બનાવી લઈએ। થોડીક આકૃતિ આમ તેમ થાય છે કારણ કે સ્કેલ વગર દોરીએ છીએ આપણે। તમારે આ આકૃતિ સ્કેલ સાથે જ દોરવાની, મતલબ કે સ્ટીલની હોય કે પ્લાસ્ટિકની, સ્કેલનો યુઝ કરજો। 2.25 મીટર આ વરંડાની પહોળાઈ કેટલી છે તો કે 2.25 મીટર અને અહીંયા પણ આ કેટલો પહોળો થશે બે બાજુ 2.25 મીટર। અક્ષર એટલા માટે નાના કરું છું કારણ કે દાખલો થોડો મોટો થાય છે તો એક જ વારમાં સમય નહીં અને જો બે કટકા કરીએ તો આપણને મજા ના આવે। તો આપણને પહેલું કીધું છે વરંડાનું ક્ષેત્રફળ શોધો અને બીજું કીધું છે વરંડાના ભોયતળિયા પર 200 પ્રતિ મીટર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો। તો આપણે સૌપ્રથમ તો વરંડાનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે શું કરી શકીએ, તો પહેલા તો આપણે આ ઓરડાનું ક્ષેત્રફળ ગોતીએ, પછી આખું ક્ષેત્રફળ ગોતીએ ને એમાંથી ઓરડો બાદ કરી દઈએ તો આ ફરતો જે વરંડો છે મતલબ કે આ ફરતે જે બોર્ડર બને છે એનું આપણને ક્ષેત્રફળ મળી જાય। તો આપણે લખીએ ઓરડાની લંબાઈ L બરાબર કેટલી આપણને આપી હતી તો કે 5.5 મીટર। 5.5 મીટર પછી લખીએ ઓરડાની પહોળાઈ B બરાબર કેટલી આપી છે તો કે 4 મીટર। લંબાઈ અને પહોળાઈ લખી દીધું તો હવે આપણે શું લખીએ એનું ક્ષેત્રફળ, તો આપણે લખીએ ઓરડાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, લંબાઈ છે 5.5 અને પહોળાઈ છે 4 મીટર। તો 5.5 × 4 કરો તો આપણે 55 × 4 કરી નાખો। 5.5 ની બદલે મેં કરી દીધા 55 અને પોઈન્ટ ને આપણે છેલ્લે સેટલ કરી દેશું। તો 5 × 4 = 20 ની સુઈન વધી પેઢી 2, 5 × 4 = 20 ને 2 = 22, તો જવાબ આવ્યો 220। પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે ને અહીંયા કંઈ નથી, તો જમણી બાજુ એક સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દઈએ તો જવાબ થઈ જાય 22.0, એટલે કે 5.5 × 4 કરો તો જવાબ આવે 22.0 અને પોઈન્ટ શૂન્ય લખવાનો કોઈ મતલબ છે નહીં। તો આપણો જવાબ શું થયો 22 મીટરનો વર્ગ। આપણને ઓરડાનું ક્ષેત્રફળ મળી ગયું 22 મીટરનો વર્ગ। હવે આપણે વરંડા સહિત ઓરડાનું ક્ષેત્રફળ ગોતીએ શા માટે, કારણ કે આપણને ઓરડાનું તો મળી ગયું, હવે આખાઈનું ગોતવું હોય તો આપણે વરંડા સહિતની લંબાઈ આપણે ગોતવી પડે। તો આપણે લખીએ વરંડા સહિત ઓરડાની લંબાઈ બરાબર વરંડા સહિત ઓરડાની લંબાઈ કેટલી થશે, તો આપણે વરંડાની ઓરડાની લંબાઈ 5.5 મીટર હતી, 5.5 મીટર અને આપણી આ જે લંબાઈ છે વરંડાની લંબાઈ 2.25 આ બાજુ છે, 5.5 એટલે આટલું થશે, આ 2.25 અને આ 2.25 ઉમેરું તો આખી લંબાઈ મળે ને, તો 5.5 વત્તા 2.25 વત્તા 2.25। 2.25 ને 2.25 કેટલા થાય તો કે 2 ને 2 4 ને 0.25 ને 0.25 એટલે કે 4.25 સોરી 4.50 અને 5.5 તો 4
तो आपने वो मर से 4.5 वत्ता 5.5 पाँच के पाँच 10 ने सुन वधी पड़ी एक चार ने चार पाँच चार ने पाँच ने पाँच 10 तो आपने लंबाई मर से 10 मीटर। ये भी जरूरी थे आपने वरंडा ने पोहड़ाई गोती है तो आपने लक्ष्य वरंडा सहित ओरडा ने पोहड़ाई ओरडानी पोहड़ाई कितनी थसे तो के ओरडानी पोहड़ाई छे 4 मीटर। अने जेम आपणे अहींया गणतरी करी हती के आ 4 मीटर छे तो आटलो भाग अने आटलो भाग आपणे एमां उमेरवो पड़े अने ई भाग केटलो छे तो के 2.25 तो आपणे लखीए 2.25 वत्ता 2.25 2.25 ने 2.25 केटलुं थतुं हतुं तो के 4.50 4.50 ने 4 तो के 4 ने 4 8 અને 0.50 એટલે કે જવાબ આવશે 8.50 8.50 લખો તોય ચાલે અને 8.5 લખો તોય ચાલે બંનેનો અર્થ એક જ છે તો આપણે એને 8.5 લખશું કારણ કે અહીંયા શૂન્ય હોય કે ન હોય એનો કોઈ ફેર પડતો નથી હા જો આગળ શૂન્ય હોત તો એનાથી ચોક્કસ ફેર પડે છે તો આપણે લખીએ 8.5 મીટર તો આપણે લખીએ વરંડા સહિત આપણો પેલો દાખલો છે આપણે જે આ પેલો કીધો હતો ને એ વરંડા સહિત ઓરડાનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી લંબાઈ આપણી કેટલી આવી તો કે 10 એને ગુણ્યા પહોળાઈ કેટલી આવી તો કે 8.5 8.5 ગુણ્યા 10 તો જવાબ આવે 85 8.5 × 10 તો જવાબ આવે 85 મીટરનો વર્ગ 85 મીટરનો વર્ગ। હવે આપણે શું કરવાનું છે તો આપણે આખે આખા વરંડા સહિત જે આપણને ક્ષેત્રફળ મળ્યું એમાંથી આપણે ઓરડાનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણે લખીએ આપણને કીધું છે ને વરંડાનું ક્ષેત્રફળ ગોતવાનું તો તેથી વરંડાનું ક્ષેત્રફળ આપણે ત્યાં સામે જ લખીએ લગભગ જગ્યા નહીં ઘટે અહીંયા લખીએ વરંડાનું ક્ષેત્રફળ બરાબર તમારે આ એક જ લાઈનમાં લખવાનું છે મારે તો આ બોર્ડની થોડીક લિમિટેશન છે એટલા માટે હું ઉપર નીચે લખું છું વરંડાનું ક્ષેત્રફળમાં શું લખશું વરંડા સહિત ઓરડાનું ક્ષેત્રફળ એને ઓછા ઓરડાનું ક્ષેત્રફળ તો આપણે લખીએ વરંડા સહિત ઓરડાનું ક્ષેત્રફળ એને ઓછા ઓરડાનું ક્ષેત્રફળ તો વરંડા સહિત ઓરડાનું ક્ષેત્રફળ આપણને 85 મળ્યું અને ખાલી ઓરડાનું મળ્યું આપણને 22 તો આપણે લખીએ 85 ઓછા 22 પાંચમાંથી બે જાય તો 3 અને 8માંથી બે જાય તો 63 મીટરનો વર્ગ આપણને અહીં લખી નાખીએ વરંડાનું ક્ષેત્રફળ 63 મીટર વર્ગ છે અહીંયા આપણો એક દાખલો પૂરો થયો પછી બીજા દાખલામાં પણ એવું કીધું હતું વરંડાના ભોયતળિયા પર 200 પ્રતિ મીટર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ તો આપણે લખીએ બીજો દાખલો 1 મીટર સિમેન્ટ પાથરવાનો ખર્ચ બરાબર કેટલો કીધો છે તો કે 200 અહીંયા 200 પછી આ 300 લીટર અને મીટર તો આને પ્રતિ વચાય 200 પ્રતિ મીટર પ્રતિ મીટર એટલે કે 1 મીટરના 200 તો તેથી 63 મીટર વર્ગ માટે બરાબર 63 એને ગુણ્યા 200 આપણે 1 મીટરનો ખર્ચ 200 હતો તો આપણને વરંડાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું 63 તો 63 મીટર વર્ગ માટે 63 × 200 63 × 200 કરવાની જરૂર નથી 63 × 2 કરી નાખીએ 63 × 2 3 × 2 6 અને 6 × 2 12 3 × 2 6 અને 6 × 2 12 તો જવાબ આવ્યો 126 અને 10 બીજી શૂન્ય આજે આપણે 2 શૂન્ય છે 10 બીજું શૂન્ય
तो आपने जवाब मिलो 12,600। तो आप लखीय वरंडा में सीमेंट करवानो खर्च रुपया 12,600 थसे। वीडियो ने पॉज करी थोड़ा नाना अक्षर छे तो तमने थोड़ी क्लियरिटी वधु राखशो तो तमने अक्षरो वाची शकाशे। वीडियो ने पॉज करी चौथो दाखलो तमारी नोंधपोथी में उतारी लियो त्यार पछी वीडियो चालू रहेवा देजो, कारण के पांचमा दाखलानी लिंक हूँ एक फोटो स्वरूपे मूकी दईश, टच करवाथी जोई शकाशे। अने जो कदाच लिंक अवेलेबल ना होय तो जेवू पांचमा दाखलानुं शूटिंग कम्प्लीट थशे एवं हूँ लिंक ने अपडेट करी दईश, तो कदाच लिंक ना आवे तो थोड़ा समयमां आवी जशे। बाळ मित्रों वीडियो जोवा माटे खूब खूब आभार। आ वीडियो ने लाइक करो, जो हजी तमारा मित्रों साथे आने शेर ना करे होय तो आ वीडियो ने शेर करजो, अने मारी आ चेनल ने के ज्ञान विश्व ने सब्सक्राइब करवानु भूलता नहीं। चोक्कस थी आ चेनल ने तमे सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग, फरी मळशुं बीजा वीडियो में।